गुड मॉर्निंग फ्रेंड्स, आज आपणे અત્યાર સુધીમાં જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સીસ જોયું એ ટેન્સીસમાં આગળ વધતા આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યાની કે સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું હતું તો મેં તમને એકવાર ફરીથી લાસ્ટ ટાઈમ રિમાઇન્ડ કરાવી દીધું, હજુ એકવાર ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે ત્રણ ચાર વસ્તુ યાદ રાખવાની છે. એક તો રચના, કે જેની અંદર કરતા પ્લસ ક્રિયાપદ મોટું પ્લસ વધારાના શબ્દો છે, બરોબર છે. રચના શું છે? કરતા પ્લસ ક્રિયાપદ મૂળરૂપ પ્લસ વધારાના શબ્દો, એટલે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ, જેની અંદર જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો હી સી અને ઇટ, શું હી સી અને ઇટ, એટલે કે થર્ડ પર્સન, એટલે કે ત્રીજો પુરુષ એકવચન, એટલે કે ત્રીજું હોય તો તમારે કરતા જે છે, સોરી ક્રિયાપદ છે, વર્બ ફોર્મ્સ છે, એની પાછળ એસ કા તો ઈએસ, એટલે કે જે પેલા બહુવચનવાળા જે નિયમો છે એ નિયમો લગાડવાના છે. સાથે સાથે મેં તમને બીજી વસ્તુ એવી સમજ આપી કે જ્યારે વાક્યને પ્રશ્નાર્થ અથવા તો નકાર બનાવો અથવા તો હા અથવા ના, આ સ્વાભાવિક વસ્તુ છે. ક્યારે તમે હા અથવા નામાં જવાબ આપો કે જ્યારે વાક્યની અંદર પ્રશ્ન પૂછવામાં વધારેનો જવાબ કાં તો હા હોઈ શકે કાં તો ના હોઈ શકે, તો જેની અંદર ટુ બી ના ક્રિયાપદ જેવા કોઈ ક્રિયાપદ નથી આવતા એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝ નો આપણે ઉપયોગ કરતા હતા. એ પણ મેં તમને સરસ મજાનું કરતા ટેબલ્સ દ્વારા સમજાવ્યું કે ભાઈ આઈ યુ યુ હી સી અને ધે, આઈની જોડે ટુ બી ના ક્રિયાપદ તરીકે એમ, બીની જોડે આર, યુની જોડે આર, યુની જોડે આર, હી સી ના જોડે ઇઝ અને ધેની જોડે આર. પણ ડુ ડઝ ની અંદર આ વસ્તુ યાદ રાખવાનું છે કે આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ, હી સી, ઇટ ડઝ, ધે ડુ. તો મિત્રો, એ તમારા સહાયકારક ક્રિયાપદ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ડઝ, બાકી બધા નામાં ડુ. ત્રીજી એક વસ્તુ આપણે તમને રિમાઇન્ડ કરાવી દઈએ, કઈ? કે ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, જનરલી, એવરીડે, યુઝ્યુઅલી, જો આ બધા શબ્દો આપેલા હોય તો મને વાક્ય કયું કાઢવું હોય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સીસ નું હોય. એક એક્ઝામ્પલ બી મેં તમને આપી દઉં, આઈ પ્લેસ ક્રિકેટ એવરી ડે, આઈ ની જોડે પ્લેઝ, આઈ ની જોડે પ્લે, તો હી ની જોડે પ્લેઝ, અને ડઝ અને ડુ લગાવવું હોય તો ડઝ પ્લે ક્રિકેટ એવરી ડે, ડુ પ્લે ક્રિકેટ એવરી ડે. તો મિત્રો, આ બધા વાક્યો આપણે લાસ્ટ ટાઈમે અભ્યાસ કર્યો હતો. હજુ પણ આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ જ્યારે ફિનિશ થશે ત્યારે આપણે આ એક્સરસાઇઝના વાક્યો જે છે એકસાથે કન્ટિન્યુમાં એકસાથે લઈશું. તો ચાલો મિત્રો, આજે આપણે જોઈએ છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ યાર કે સાદો ભૂતકાળ. તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સની રચના પણ કોમન છે મિત્રો, જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શીખી ગયા છે એ જ રીતે છે, ખાલી થોડોક ચેન્જીસ છે. હા, મેં તમને જ્યારે ટેન્સીસની શરૂઆત નહોતી કરી ત્યારે હોમવર્કના ભાગરૂપે તમને ટુ બી, સોરી, ક્રિયાપદ યાને કે વર્બ ફોર્મ તૈયાર કરવા આપ્યા હતા. એ જે વર્બ ફોર્મ છે, ફોર એક્ઝામ્પલ તરીકે કેચ કોટ કોટ, બ્રેક બ્રોક બ્રોકર, બાય બોટ બોટ, પે શું કહેવાય, ડ્રીમ રોડ રોડ, તો આ બધા ઘણા બધા વર્બ ફોર્મ્સ છે જેની અંદર તમે કદાચ આઠમા નવમાં કદાચ ભણી ગયા હશો દસમા વાળા માટે, સાથે સાથે કદાચ તમે ઇલેવન્થ ટ્વેલ્થમાં તમારા ભાઈ અથવા બેન કોઈ ભણતા હોય તમને એ બુક્સની અંદરથી મળી જશે. તો આ તમારે જે વર્ક ફોર્મ્સ છે એ કલેક્શન કરવાના છે, જેટલા કલેક્ટ થાય એટલા વર્ક ફોર્મ જો તમારી પાસે હશે તો તમને ફ્યુચરમાં આ જે ટેન્સીસ છે એની અંદર તમને ખૂબ જ મદદરૂપ બની જશે. તો મિત્રો, રચના લખું તમારી સમજ છે, કરતા પ્લસ ક્રિયાપદ કયું રૂપ છે? ભૂતકાળનું રૂપ પ્લસ વધારાના શબ્દ. કયા છે? વધારાના શબ્દ. ઓકે, કઈ રચના છે? કરતા યાની કે સબ્જેક્ટ, વર્બ ફોર્મ યાની કે વી, બરોબર છે. પણ કયું છે? ભૂતકાળનું છે. વર્બ ફોર્મ કયું? ભૂતકાળનું, અને વધારાના શબ્દો યાની કે અધર વર્ડ્સ. ઓકે મિત્રો, તો આપણી આ રચના છે કરતા પ્લસ ક્રિયાપદ ભૂતકાળનું પ્લસ વધારાના શબ્દો. હવે મિત્રો, જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક વાક્ય જોતા હતા ત્યારે એક વાક્ય આપેલું છે એક્ઝામ્પલની અંદર, આની અંદર કે હી હેલ્પ હિઝ ફ્રેન્ડ, હી હેલ્પ્સ હિઝ શું છે? ફ્રેન્ડ્સ. આ વાક્ય કયા કાળનું છે મિત્રો? સાદા વર્તમાન કાળનું છે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે આ જ વાક્યને જ્યારે મારા સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવું હશે તો હી નું તો હી જ લેવાનું છે, જે તમારી સમક્ષ કરતા છે. હેલ્પ્સ છે તો શું થશે? હેલ્પ્ડ. શું થશે? હેલ્પ્ડ હિઝ ફ્રેન્ડ, હિઝ એટલે તેના, અને ફ્રેન્ડ એટલે તેનો
मित्र એટલે કે તેને તેના મિત્રને શું કરી મદદ કરી આ વાક્ય કયું છે સાદો ભૂતકાળ કાઢી છે આ વાક્ય કયું છે સાદો ભૂતકાળ છે રચના તમારી સમક્ષ જ છે કરતા પ્લસ કરી આપણે ભૂતકાળ નું પ્લસ અધરવર્ડ છે એટલે વધારાના શબ્દ તો મિત્રો આ વાત થઈ છે સાદા ભૂતકાળના એક વાક્યની એક એક્ઝામ્પલની એ પ્રમાણે બીજું એક વાક્ય આપણે લઈએ કે સી કુક્સ સી કુક્સ ગુડ ફૂડ શું લખ્યું ગુડ ફૂડ બરોબર છે આની અંદર એ જ વાક્ય આપેલું છે કે સી કુક્સ ગુડ ફૂડ આ પણ સાદા વર્તમાન કાળનું વાક્ય છે હવે સાદા વર્તમાન કાળમાંથી જ્યારે સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું હોય મિત્રો ત્યારે સી નું તો સી જ રહેવાનું છે કુક છે એનું શું થશે કુકડ અને ગુડ ફૂડ નો વધારાનો શબ્દ જે એઝ ઇટ ઇઝ છે એઝ ઇટ ઇઝ ઓકે મિત્રો તો સાદા વર્તમાન કાળમાં શું હતું મિત્રો કે જે ક્રિયાપદ નું મૂળ રૂપ હતું શું હતું ક્રિયાપદ નું મૂળ રૂપ ક્યારે ક્રિયાપદ મૂળ રૂપ ના છે કે જેથી સતત કે જ્યારે કર્તા કયો હોય ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે યાની કે હી સી ઇટ હોય ત્યારે જે ક્રિયાપદ નું જે ભૂતકાળ રૂપ હતું સોરી ક્રિયાપદ નું જે મૂળ રૂપ હતું એની પાછળ આપણે એસ કે ડીએસ લગાડતા હતા હવે આની અંદર પણ નિયમો છે આની અંદર પણ અમુક પાંચ છ જેવા નિયમો છે કે સામાન્ય શબ્દના છેડે સામાન્ય શબ્દના છેડે કયું ફક્ત ઈડી પ્રત્યય લગાડવાથી શું લગાડવાથી ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનો રૂપ બને છે કયું ભૂતકાળનો રૂપ બની જાય છે ફક્ત શું લગાડવાથી સામાન્ય ક્રિયાપદના છેડે ફક્ત એને લગાડવાથી ક્રિયાપદ શું થઈ જાય છે મિત્રો ભૂતકાળનો રૂપ બની જાય છે એક બીજો નિયમ એવો છે કે જે શબ્દના છેડે ઈ આપેલો હોય શું આપેલો મિત્રો ઈ આપેલો જે પણ શબ્દ હોય તો ફક્ત અને ફક્ત શું લગાડવાથી ડી લગાડવાથી ભૂતકાળનો રૂપ બની જાય છે શું લગાડવાથી ડી લગાડવાથી ક્રિયાપદનું શું બની જાય છે ભૂતકાળનો રૂપ બની જાય છે હવે મિત્રો એક ત્રીજો નિયમ પણ છે શું નિયમ છે કે આપણે બે નિયમ જોયા કે જે શબ્દના છેડે વાય હોય જે શબ્દના છેડે શું હોય વાય અને વાય ની પહેલા શું હોય વ્યંજન હોય શું હોય વ્યંજન હોય યાને કે વાય હોય અને વાય ની પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરી વાય નું શું કરી નાખવાનું છે વાય નું શું કરવાનું છે આઈ કરી પીડી પ્રત્યય લગાડવાથી શું કરીને પીડી પ્રત્યય લગાડવાથી પણ ક્રિયા બધો ભૂતકાળનો રૂપ થાય છે અને ચોથો નિયમ એવો છે કે જે શબ્દના છેડે વાય હોય વાય પહેલા શું હોય સ્વર હોય તો ફક્ત ને ફક્ત ઈડી પ્રત્યય લગાડવાથી નામ છે તે શું થાય છે આઈ વાય નો આઈ કરવાથી બરોબર છે વાય ને કાઢી નાખવાનો મતલબ અને આઈ લગાડીને ઈડી લગાડવાથી ક્રિયાપદ ભૂતકાળનો રૂપ થાય આની અંદર શબ્દ વાય હોય વાય પહેલા સ્વર હોય તો ફક્ત ઈડી પ્રત્યય લગાડવાથી કયા કયા નિયમો હતા પાંચ નિયમ હતા જેની અંદર મેં તમને પહેલા કીધું કે સામાન્ય શબ્દના છેડે ઈડી પ્રત્યય લગાડવાથી ક્રિયાપદ ભૂતકાળનો રૂપ બીજા શબ્દમાં ઈ હોય તો ફક્ત ઈ લગાડવાથી ત્રીજો નિયમ જે શબ્દના છેડે વાય હોય વાય પહેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરી ઈ લગાડવાથી અને છેલ્લો નિયમ એવો હતો કે જે શબ્દના છેડે વાય હોય અને વાય પહેલા સ્વર હોય તો એ સોરી ઈડી પ્રત્યય લગાડવાથી ક્રિયાપદ શું થાય ભૂતકાળનો રૂપ થાય તો મિત્રો આ પાંચ નિયમ તમારા ભૂતકાળની અંદર યાદ રાખવાના છે રચના મેં તમને પહેલા જે પ્રમાણે રિમાઇન્ડ કરે એ પ્રમાણે કરતા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ પ્લસ વધારાના શબ્દો જે સાદા વર્તમાન કાળમાં શું હતું કે કરતા પ્લસ ક્રિયાપદનું જે મૂળ રૂપ હતું એની જગ્યાએ આની અંદર ક્રિયાપદનું શું આવે છે ભૂતકાળનું રૂપ જે સાદા વર્તમાન કાળમાં ચેન્જીસ શું હતા કે ક્રિયાપદના મૂળ રૂપ ને એને ચેન્જીસ કરવા માટે કરતા જો ત્રીજો પુરુષ એકવચન હોય યાની કે હી સીટમાંનો કોઈ હોય તો આપણે એસ કાં તો પીએસ પ્રત્યે લગાડતા હતા જ્યારે આપણું સ્વાભાવિક વસ્તુ છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એની કે સાદો ભૂતકાળ જ છે એટલે ફક્ત ક્રિયાપદનું શું રૂપ છે મૂળ રૂપ સોરી ભૂતકાળનું રૂપ વપરાશે જેની અંદર આપણે જે ચેન્જીસ જોયા કે જે જે આપણે બહુવચનની અંદર કે સામાન્ય શબ્દ છે એસ પેલા બીજો નિયમ હતો જે શબ્દ છે એસ ડબલ એસ એસ એચ ડબલ એસ 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 સી એચ એસ કે હોય તો ઈએસ પ્રત્યે લગાડતા હતા જે બહુવચન વાળા જે નિયમ હતા એમાં થોડાક ચેન્જીસ કે જેની અંદર આમાં શું છે કે સામાન્ય શબ્દ છે ફક્ત ઈ લગાડવાની ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ઈ હોય તો ફક્ત ડી લગાડવાની ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે શબ્દના છે વાય હોય વાય પહેલા વ્યંજન હોય તો આઈ ઈડી કરવાની ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાય હોય વાય પહેલા સ્વર હોય તો ફક્ત ઈડી લગાડવાની ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો મિત્રો આ ચેન્જીસ જે છે
એ ભૂતકાળના છે. હવે આના સિવાયના જે અનિયમિત વર્ક ફોર્મ્સ જે મેં તમને આના પહેલા ઓલરેડી હોમવર્કમાં આપેલા છે જે તમને તૈયાર કરવાના કીધા હતા, ફોર એક્ઝામ્પલ તરીકે બ્રેક રોડ બ્રોકર, કેચ કોટ કોટ, બાય વોટ વોટ, રિંગ રોડ રોડ, તો જે આ બધા જે રૂપો છે એ રૂપો તમારે તૈયાર કરવાના છે જેની અંદર એ જે ક્રિયાપદના મૂળરૂપની જગ્યાએ ક્રિયાપદનું કયું રૂપ વપરાશે, ક્રિયાપદનું અનિયમિત યાની કે ભૂતકાળનું રૂપ વપરાશે. તો ભૂતકાળમાં ચેન્જીસ છે જેમ કે આપણે ડુ અને ડસ યાની કે સહાયકારક ક્રિયાપદ તરીકે સાદા વર્તમાનમાં આપણે ડુ અને ડસ વાપરતા હતા, જેની અંદર આપણે ટેબલ્સ પણ મેં તમને કરતો એ ટેબલ શીખવાડેલું કે આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ, હી સી ડસ, ધે ડુ. તો આની અંદર તમારે એવું યાદ નથી રાખવાનું કે જો ત્રીજો પુરુષ એક વર્ષમાં જ્યારે ડસ લગાડવાનો હતો આની અંદર કોમન છે કે ડુ ડસ નું ભૂતકાળનું શું વપરાય છે, મિત્રો ડીડ વપરાય છે. કયું વપરાય છે? ડીડ વપરાય છે. જસવાભાઈ કશું જે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય અથવા નકાર વાક્ય તમારે બનાવવું હોય ત્યારે એ ડુ ડસ ની જગ્યાએ ફક્ત ડીડ વાક્યની શરૂઆતમાં મૂકતા શું થાય છે, વાક્ય નકાર બને છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમારી સામે એક વાક્ય છે કે હી હેલ્પ્સ હિઝ ફ્રેન્ડ, જેનું આપણે કહ્યું હી હેલ્પ્ડ હિઝ ફ્રેન્ડ્સ. સ્વાભાવિક વસ્તુ છે કે આ જ વાક્યને જ્યારે મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો હું શું બનાવીશ, ડીડ વાક્યની શરૂઆતમાં મૂકીશ, કરતા જે છે એ પાછળ થતું હશે. સ્વાભાવિક વસ્તુ કે અમે હેલ્પ નહોતું એ ક્રિયાપદને ક્રિયાપદના મૂળરૂપે છે આપણે શું કહ્યું, ડીડ લગાવ્યું. જે આની અંદર સ્વાભાવિક વસ્તુ કે આગળ જ વાક્યની શરૂઆતમાં શું આવી જાય, ભૂતકાળ આવી જાય છે. તો આની અંદર શું કરીશું, ડીડ હી હેલ્પ હિઝ ફ્રેન્ડ, વાક્ય શું બની ગયું, પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. જો નકાર બનાવું છો તો આગળ આપણે નો મૂકી દઈશું, પછી પાછું આગળ ડીડ નો ડીડ હી સોરી નો હી ડીડ નોટ, શું થશે, નો હી ડીડ નોટ હેલ્પ હિઝ, શું થશે, હેલ્પ હિઝ. તો મિત્રો આ રીતે વાક્ય શું બને છે, નકાર બને છે. સ્વાભાવિક છે કે સાદા વર્તમાન કાળમાં જે ચેન્જીસ હતા એમાં હું જાજો આમાં ફેરફાર નથી, બસ ખાલી તમારે જે પેલા ઈડી વાળા જે નિયમો છે, નિયમો 3-4 કે જે 5-1 નિયમો છે યાદ રાખવાના છે, આની સાથે સાથે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુડસની જગ્યાએ ડીડ વાપરવાનું છે. હા, પહેલામાં આપણે ઓલવેઝ સમટાઈમ્સ જનરલી યુઝલી ઓફન જે બધા શબ્દો વાપરતા હતા આની અંદર શું થશે, યસ્ટરડે શબ્દ આવશે, ધ લાસ્ટ ડે, ધ લાસ્ટ વીક, ધ લાસ્ટ લાસ્ટ યર, મતલબ ટૂંકમાં લાસ્ટ શબ્દની સાથે કનેક્ટેડ વર્ડ્સ છે, એગો છે, આ બધા શબ્દો શું છે સાદા ભૂતકાળમાં વાપરતા હોય છે.